હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્ક્વેરમાં અડધું શટર બંધ કરી ધોરણ 12 સાયન્સના 40 વિદ્યાર્થીઓના ક્લાસ ચલાવતા ઇન્ટેલિજન્સ ક્લાસીસ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી શિક્ષિકા અને ટ્યુશન સંચાલકને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ભરૂચમાં કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય તંત્રે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરી રહ્યું છે. દરમિયાન ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેરમાં ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરમાં બુધવારે સાંજે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી અડધું શટર પાડી ધોરણ 12 સાયન્સના ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોવાની એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચતા ક્લાસીસનું શટર અડધું બંધ હતું, જે ખોલાવતા જ અંદર 40 વિદ્યાર્થીઓ નાના રૂમમાં ભણતા નજરે પડ્યા હતા. એક બેન્ચ પર સોશિયલ ડિસ્ટન્સ વગર 3 બાળકોને બેસાડાયા હતા. પોલીસની હાજરીથી વિદ્યાર્થીઓ ગભરાઈ જવા સાથે કેટલાક બાળકોએ માથા બેન્ચ પર મૂકી દીધા હતા તો કેટલાક બેન્ચની નીચે બેસી ગયા હતા. પોલીસને આવતા ઇન્ટેલિજન્સ ક્લાસીસના 2 શિક્ષકો ત્યાં હતા. વિજ્ઞાન પ્રવાહના આ ક્લાસીસમાં મેથ્સ અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ છાત્રોને 2 શિક્ષકો ભણાવી રહ્યા હતા. એ ડિવિઝન પોલીસે ટ્યુશન સંચાલક રજનીકાંત છોટાલાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસ ઝડપાયા હોવાની જાણ થતાં ત્યાં ભરૂચ ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના અન્ય આગેવાનો પણ દોડી આવ્યા હતા. ઇન્ટેલિજન્સ ક્લાસીસના મુખ્ય અશક્તિનાથ આવ્યા છે. જોકે કોવિડના જાહેરનામામાં કારણે બીજા કોઈને ખબર ના પડે તે માટે ક્લાસીસ શિલ્પી સ્ક્વેરમાં ચલાવવામાં આવતા હતા. પોલીસે કોવિડ-19ના ભંગ બદલ રંગે હાથ ઝડપાયેલ બંને ક્લાસીસના શિક્ષકોની ધરપકડ કરી હતી, જ્યારે વિદ્યાર્થીઓને તેઓના વાલીઓએ બોલાવી જવાબો લઈ જવા દેવાયા. અંકલેશ્વર જેડીસી બસ ડેપોમાં વધુ એક મહિલાએ પર્સ ગુમાવ્યું હોવાની ઘટના વહેલી પરોઢે બનવા પામી છે. બસમાં ચડતી વેળા ગઠિયાઓએ થેલીમાંથી પર્સ કાઢી લીધું હતું. 22,500 રૂપડા અને સોનાની બુટ્ટી સોનગઢની યુવતીએ ગુમાવી હતી. શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તપાસ આરંભી હતી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બેડી ગામ ખાતે રહેતા અર્ચનાબેન ગામિત ગુરુવારની વહેલી સવારે અંકલેશ્વર ડેપોમાંથી સુરત જવા માટે બસમાં રાહ જોઈ રહ્યા હતા. તેઓ સુરત તરફ જતી બસ આવતા અંદર બેસવા માટે ચડી રહ્યા હતા. તે દરમિયાન પાકીટ ચોર ટોળકીએ તેમના બેગમાં રહેલ પર્સ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બસમાં તેઓ બેસ્યા બાદ તેમને પર્સ ચોરાયું હોવાની જાણ થતાં તેઓ કંડક્ટરને વાત કરી નીચે ઉતરી ગયા હતા અને જીઆઈડીસી બસ ડેપો ઇન્ચાર્જને પોતાની હકીકત જણાવતા તેઓ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. આ અંગે શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક જાણવાજોગ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. અર્ચનાબેન ગામિતે જણાવ્યું હતું કે તેમના પર્સમાં 22,500 રૂપિયા રોકડા તેમજ સોનાની બુટ્ટી મૂકી હતી, જે પર્સ ચોરી થઈ ગયું હતું. આ અંગે ઇન્ચાર્જ ડેપો સંચાલકે જણાવ્યું હતું કે અહીં રોજ પાકીટ ચોરીની ઘટના બની રહી છે. આ અંગે મુસાફરોને ચેતવણી પણ આપવામાં આવી રહી છે, તેમજ પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જીઆઈડીસી બસ ડેપોમાં મુસાફરોના પર્સ ચોરીની વારંવાર બની રહેલી ઘટનાને લઈ અહીં પોલીસ દ્વારા કાયમી પોઈન્ટ ઉભો કરવામાં આવે તેવી માંગ મુસાફરો કરી રહ્યા છે, તેમજ પાકીટમારોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. હું ગામિત અર્ચનાબેન સુનિલભાઈ, મારું ગામ છે બેડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી, હું ત્યાંની રહેવાસી છું. તો હું અંકલેશ્વર આવી હતી, તો અંકલેશ્વરથી જ્યારે મેં સુરત જવા માટે બસમાં આવી ત્યારે અહીંયા બસ 6:25નો ટાઈમ હતો, ત્યારે હું બસમાં ચડતી હતી ત્યારે બેગમાંથી મારા આખી પર્સ જ ખોવાઈ ગઈ. જ્યારે મેં બસમાં બેસી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી બેગમાંથી પૈસા પાકીટ ખોવાઈ ગઈ, ત્યારે મેં તરત બસમાંથી ઉતરીને અહીંયા ડેપો મેનેજરને કીધું અને ડેપો મેનેજરે મને પોલીસને જાણ કરવા કીધી અને મેં પોલીસને જાણ કરીને પાછી ડેપો પાસે આવી અને મારી સાથે આવી ઘટના બની. તો 22,500 પૈસા હતા અને સોનાની બુટ્ટી પણ હતી એમાં, તે જતું રહ્યું. હલો, મેં અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડમાં ટીસી તરીકે ફરજ બજાવું છું. સવારે 6 વાગે 5:30 આખો દિવસ માટે અહીંયા પાકીટ ચોરવાની ઘટનાઓ બને છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ બનાવ ચાલુ જ છે. અત્યારે 5 થી 6 જણના પાકીટ છે, મોબાઈલ છે. મેં બહાર જઈને બસ પર ગીડીમાં પબ્લિક ચડે છે એમને કીધું કે તમે લોકો ધ્યાન રાખો, કે છતાં પબ્લિક તો એમના ધ્યાનમાં બસની જગ્યા રોકવા માટે ચડી જાય છે અને આવી વારંવાર ઘટના દરરોજની બને છે, એક દિવસની નથી. અમારા ડેપો મેનેજરને જાણ કરી છે, અમારા ડેપો મેનેજરે બી કીધું છે કે અમે આપણે એનું કોઈ નક્કર પગલાં લઈશું, પણ ડેપોનું હજુ કામકાજ ચાલુ છે, હજી કેમેરાનું એવું કંઈ લગાવેલું નથી. જ્યારે બધું થશે ત્યારે આપણે કમ્પ્લેટ કરીશું, પણ અમને કોઈ માણસ મૂકવાનું કીધું છે એમને તો મૂકશે. પોલીસને બી જાણ કરી છે, ઘણી વારંવાર ફરિયાદ કરેલી છે પોલીસને.
ભરૂચમાં ચાવજ કાસર રોડના અનુજ એપાર્ટમેન્ટના પાર્કિંગ પ્લોટમાં ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કૌભાંડ આરઆર સેલે ઝડપી પાડ્યું હતું. આરઆર સેલ તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પોલીસે સ્થળ પરથી એક ટેમ્પો અને 47 ગેસ બોટલ જપ્ત કરી હતી. ભરૂચ ચાવજ ગામના કાસર તરફ જવાના રોડ ઉપર અનુજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે આરઆર સેલ અને ભરૂચ સી ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા. એપાર્ટમેન્ટમાં તપાસ કરતા પાર્કિંગ પ્લોટ વિસ્તારમાં જ મોટા પાયે મોટી મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ઇન્ડિયન ગેસના ગોડાઉનમાંથી ગેસના સિલિન્ડરો ભરેલા આવતા હોય છે અને તેમાંથી 2.5-3 કિલો જેટલો ગેસ અન્ય ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવી રહ્યો હતો. ઘટના સ્થળેથી 13 જેટલા કોમર્શિયલ અને 34 જેટલા ડોમેસ્ટિક એટલે ઘરેલુ વપરાશના કુલ 47 બોટલ પોલીસે જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એક બંધ ટેમ્પો અને એક ખાલી ગેસ બોટલ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. તદુપરાંત ઘટના સ્થળેથી સિલિન્ડરના તૂટેલા પેકિંગના ઢાંકડાઓ તથા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા સંદાસમાંથી અંદાજિત કોમર્શિયલ અને રાંધણ ગેસના 10 સિલિન્ડરો મળી આવ્યા હતા. ગેસ રિફિલિંગના વિવિધ સાધનો પણ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ મળી 2,23,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રાથમિક બિનવારસી હાલતમાં મુદ્દામાલ પડ્યો હોવાનું ટાંકી અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પોલીસે ટેમ્પાના આરટીઓના નંબરના આધારે તેના માલિકોને શોધવાની કવાયત આરંભી હતી. અંકલેશ્વર પંથકમાં પોંકની સીઝન શરૂ થતા બજારમાં પોંકની આવક તો શરૂ થઈ છે, તો બીજી તરફ કોરોના મહામારીના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે પોંકની માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળાની ખાસ વ્યંજન ગણાતા પોંકની માંગ ઘટતા વેપારીઓમાં નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. શિયાળામાં વિશેષ વ્યંજન એટલે વાણીનો પોંક, જુવારના કાંચા કુમળા દાણાને સેંકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે મિક્સ કરી તેને લોકો આરોપતા હોય છે. પોંક લીલા કાંચા જુવારને ભૂંજવા અથવા શેકવામાં આવે છે, જેને વાણી અથવા હરડા પણ કહેવાય છે. પોંક માત્ર શિયાળાના ઠંડા મહિના દરમિયાન જ કુદરતી રીતે પ્રાપ્ત થતું હોય છે. જોકે તકનીકી વિકાસને લીધે હવે ઓક્ટોબર માસના અંતથી લઈ માર્ચની શરૂઆત સુધી પણ બજારમાં પોંક ઉપલબ્ધ હોય છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર પોંકના ઘણા તંબુઓ જોવા મળી રહ્યા છે, જેમાં વાણી પોંકના ડુંડાને ભઠ્ઠીમાં શેકીને વેપારીઓ વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે પોંકના અનેક વેપારીઓ અને વ્યવસાયમાં નુકસાની વેઠવાની નોબત આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોંકનો કિલો દીઠ ભાવ 480 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. જોકે પોંકની સિઝન શરૂ થતાં જ બજારોમાં પોંકની આવક તો જોવા મળી છે, બીજી તરફ ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થતાં આ વર્ષે પોંકનો વેપાર ઓછો થવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે. ઉપરાંત કમોસમી વરસાદના કારણે પોંક માટે બનાવાતી ખાસ વાણીની જુવારને પણ માવઠાથી મોટી અસર થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મારું નામ રાકેશ પટેલ છે. મારે કાંસિયા રહેવાનું. આજે અંકલેશ્વર ગરખડું પાટે અમે 7-8 વર્ષથી પોંકનો ધંધો કરીએ છીએ. આજે 4-5 દિવસથી પોંકની શરૂઆત થઈ ગઈ છે. આજે માલ અમે માલ કાપીને લાવીએ છીએ એટલે પોંકની શરૂઆત થઈ ગઈ છે. કયા કયા પ્રકારના પોંક મળે? આંધ્રીવાણીનો જ પોંક મળે છે. અહીંયા એટલે ડુંડા લાગે ને અહીંયા ઝાકર હોય છે તો અમે અહીંયા સુકવીએ છીએ અને પછી સામે ભઠ્ઠીમાં શેકીએ છીએ અને પછી અમે આ લોકો પાડે છે અને સીધો પછી ગરાજને પોંક આપીએ છીએ અમે. ગયા વખત કરતાં આ વખતે કઈ કિંમતમાં કઈ ડિફરન્સ? ના, ગયા વર્ષે બી 480 રૂપિયા ભાવ હતો ને આ વર્ષે બી 480 રૂપિયા ભાવ રાખેલો છે. શિયાળામાં ખાસ કરીને કેવી માંગ હોય છે પોંક? ગયા વર્ષ કરતાં આ સાથે માંગ ઓછી છે અહીંયા ગરાજની, કારણ કે આ કોરોના વાયરસ ચાલે છે ને અહીંયા ગરાકી ઓછી ચાલે છે અમારે અહીંયા આસળી. ગયા વર્ષ કરતાં અમારા 8-10 સેન્ટર ચાલતા હતા, એની જગ્યામાં 2-3 જ સેન્ટર. અંકલેશ્વર જેડીસીમાં રોડ પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરીનો પ્રારંભ થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. ઔદ્યોગિક એકમમાં રોડ પર પડેલ ઊંડા ખાડાથી વાહન ચાલકો અને માલવાહકોને ભારે હાલાકી પડતી હતી. રોડ રિપેરિંગની કામગીરી શરૂ થતા બંને સાઈડના રોડ બ્લોક કરાતા હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રતિન ઓવરબ્રિજ નજીક ટ્રાફિક જામથી કંપનીના કર્મચારીઓ અટવાયા હતા. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક માર્ગો ધોવાઈ ગયા હતા અને આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા પડ્યા હતા, જે અંગે નોટિફાઈડ વિભાગ દ્વારા ગાબડા પર ડામર પેચ વર્ક કામગીરી શરૂઆત થઈ હતી. ઠેર ઠેર માર્ગો ગાબડા પૂરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. અંકલેશ્વર પ્રતિનિધિથી જોડાતા જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર જીતાલી ચોકડી સુધીના માર્ગમાં હાલ ગાબડા પૂરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ મુખ્ય માર્ગો પર વાહનોને લઈ પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
તેમજ સવારે નોકરિયાત વર્ગ પણ ટ્રાફિક અડચણને લઈ અટવાયા હતા. જો કે છેલ્લા 3 મહિના ઉપરાંતથી ખાડા વચ્ચે પસાર થતા વાહન ચાલકોએ ગાબડા પુરાવવાની શરૂઆત થતાં રાહત અનુભવી હતી. હાંસોટ ખાતે DGVCL વિજિલન્સની કોર્પોરેટ ટીમે દરોડા પાડી 41 જેટલા વીજ ચોરીની ગેરરીતિ ઝડપી પાડી હતી. અંદાજિત 16 લાખ રૂપિયા ઉપરાંતની વીજ ચોરી થઈ હોવાનું અનુમાન છે. 20થી વધુ ટીમો વહેલી પરોઢે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાંસોટ તાલુકાના વહેલી સવારે DGVCL કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હાંસોટ તાલુકાના વીજ ચોરી અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હાંસોટ સહિત કાંટા સાયણ, અલવા, સુણેવકલ્લા, આમોદ અને ખર્ચા ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન વિજિલન્સ કોર્પોરેટ ટીમોએ 250 જેટલા ઘરોની તપાસ કરતા 20 મીટર તથા 21 NC ડાયરેક્ટ વાયર મળી કુલ 41 કેસ મળી અંદાજિત 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. તમામના વીજ મીટર જપ્ત કરી વીજ કચેરીએ લઈ આવ્યા હતા અને તેને લેબ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. વહેલી પરોઢે લોકો ઘરે સૂતા હતા ત્યારે અચાનક ત્રાટકેલી વીજ નિગમની ટીમોએ ને લઈ લોકોની સવાર બગડી હતી, તો વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો. ભરૂચની મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સભ્યોને અંકલેશ્વરમાંથી 2 પગે લાચાર શ્વાનનું રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિક રહીશોએ જાણ કરતા શ્વાનને કેરટેકરની મદદથી સારવાર શરૂ કરી તેને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. ભરૂચની અબોલ જીવો માટે આધારરૂપ અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના મહિલા રેસ્ક્યુઅર શીલા બહેન પટેલ અને કેરટેકર પિંકીબહેન ચૌહાણ અંકલેશ્વરના કોસંબડીની ગણેશ પાર્ક સોસાયટીમાંથી નિધિબહેન પાટણવાડિયાના ઘર પાસેથી એક શ્વાન કે જેના પાછલા 2 પગ કામ કરતા નથી તેમજ પગના પંજા અને શરીર ઉપર ચાઠા પડી ગયા હોવાથી ઘણી તકલીફ ભોગવી રહ્યું હતું, જે શ્વાનનું રેસ્ક્યુ કરી અંકલેશ્વરમાં જ પ્રાઇવેટ પ્રેક્ટિશનર વેટરનરી ડોક્ટર કુણાલભાઈ પાસે ચેકઅપ અને સારવાર ચિકિત્સા કરાવી સંસ્થાના આશ્રય સ્થાન કૃષ્ણાશ્રયમાં આશરો આપી સાર સંભાળ અને ભોજન પાણીની જવાબદારી સ્વીકારી હતી. જરૂર પડશે તો અદ્યતન પશુ ચિકિત્સાલયમાં સારવાર કરાવવા લઈ જવાનું આયોજન પણ વિચારવામાં આવ્યું છે. ડોક્ટર કુણાલભાઈ સેવાભાવથી નિઃશુલ્ક ચેકઅપ કરી જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપી હતી, જે બદલ સંસ્થાએ તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો.